નમસ્કાર, ખબર છે ડોટ કોમ પર હું મિત આપ સૌનું સ્વાગત કરું છું. મારી સાથે જોડાયા છે ડોક્ટર પૂર્ણિમા નાટકર્ણી અને 6 થી વધારે જેટલા હોસ્પિટલ્સમાં તેઓ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતનું બહુ જ મોખરાનું નામ છે એમનું. વાત કરીએ જ્યારે ટેસ્ટ ટ્યુબ બેબીની, આજે આપણે વાત કરીએ છીએ એ ટોપિક પર કે જે ટોપિકને લઈને આખું મંથ ઉજવવામાં આવે છે. પોલિસિસ્ટિક ઓવરી એ મંથ તરીકે જ્યારે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે મેમ પાસેથી જાણીશું કે મેમ આ શું છે, પોલિસિસ્ટિક ઓવરી જે છે એને લગતી શું માહિતી કે શું ઘટના છે. યુઝલી સ્ત્રીઓને શું હોય, એને યુટરસ હોય, ફેલબીજ માહિની હોય એન્ડ બે અંકુશ હોય, અને અંકુશમાંથી મહિનામાં એક બીજ નીકળે. જ્યારે લગ્ન નહીં થયેલું હોય ત્યારે બીજમાંથી જો સમાગમ નહીં થાય, બાળક ના થાય તો રેગ્યુલર માસિક આવે. તો સર્વસાધારણ સ્ત્રીઓને 28 થી 30 દિવસનો માસિક ધર્મ આવે. પણ કોઈ પણ સ્ત્રી તમે જોતા હોય કે તેમનું વજન વધારે છે, સ્થૂળતા વધારે છે, એમને રૂવાટી છે, દાઢી મીઠી છે, એને ખીલ છે ઘણી બધી, અને આ પેશન્ટનો આ સ્ત્રીનો માસિક 3 મહિને 4 મહિને એવી રીતે આવે, આવા સ્ત્રીયા પોલિસિસ્ટિક ઓવરીનો શિકાર બને. સો પોલિસિસ્ટિક ઓવરી આ જેનેટિક ડિસઓર્ડર છે જેમાં સ્ત્રીયા સ્થૂળ થઈ જાય, એને રૂવાટી આવે, એને ખીલ આવી જાય, એન્ડ્રોજન એક્સેસ થઈ જાય. એન્ડ્રોજન એટલે પુરુષનો હોર્મોનનો એક્સેસ થઈ જાય, તો એના પુરુષ જેવા એનો ક્યારેક ક્યારેક આવાજ પણ થઈ જાય, પુરુષ જેવા રૂવાટી પૂરા શરીર પર હોય અને માસિક ઇરેગ્યુલર થઈ જાય, અને આ સ્ત્રીઓને બાળક થવાની તકલીફ થાય, તો એ છે પોલિસિસ્ટિક ઓવરીનો કેસ. અને હવે પહેલાં આપણા દેશમાં બહુ ઓછા હતા, આપણા દેશ બહુ ગરીબ હતા, ખાવા પીવાનું ઓછું હતું, પણ આજકાલ અમારા દેશમાં ખાવાનું પીવાનું એડિક્વેટ છે, એક્સરસાઇઝ બિલકુલ નથી સ્ત્રીઓ કરતા, એટલે પોલિસિસ્ટિકના કેસીસ વધવા લાગેલા છે, અને એટલા વધવા લાગેલા છે આપણા દેશમાં કે આઈ વુડ સે કે મારા પ્રેક્ટિસમાં 100 પેશન્ટ હોય તો 100માંથી 20% તો પોલિસિસ્ટિક ઓવરીનો સ્ત્રીઓ હોય છે. છોકરીઓનું લગ્ન નહીં થયેલું હોય પણ ઘણી છોકરીઓ સડનલી મોટી મોટી થવા લાગે, સ્થૂળ થવા લાગે, પછી આને ઘણી બધી ખીલ આવ્યા કરે અને વાળ આવ્યા કરે. આ ઉંમરમાં જ્યારે લગ્ન થવાનું હોય, યંગ હોય, છોકરા શોધવાનું હોય, આ ઉંમરે સડનલી તમને વાળ અહીંયા આવે તો છોકરીઓને બહુ શરમ આવે, અને ઇરેગ્યુલર માસિક ઉપરથી આવે તો હજુ ટેન્શન થઈ જાય. સો આ 4 ચીજો આ ઉંમરમાં આવે, અને આ ઉંમરમાં સ્ત્રીઓ અમારી પાસે વધારે ખીલ માટે આવે, વાળ માટે આવે છે, ફેશિયલ હેર માટે આવે, અને તે સ્કિન સ્પેશિયલિસ્ટ અમારે પાસે મોકલે, કારણ વાળ કાઢવા માટે લેઝર વિઝર કરવાની ટ્રીટમેન્ટ કરવા માટે જાય ત્યારે એ માસિક પૂછે, માસિક ઇરેગ્યુલર હોય તો અમને એમને માસિક રેગ્યુલર કરવાની મદદ કરવી પડે. સો આ છે એડલ્ટહુડ. યંગ પેશન્ટ જે હોય, જેમનું લગ્ન થયું છે અને લગ્ન પછી આ અમારા પાસે સર્વસાધારણ બાળક નથી થતું એના માટે આવી જાય, મેક્સિમમ ઇન્ફર્ટિલિટી માટે. અને આ ઇન્ફર્ટિલિટી માટે જ્યારે અમે તપાસ કરીએ, જ્યારે સોનોગ્રાફીમાં બંને અંડકોશ મોટા મોટા નાના નાના બીજ હોય, પોલિસિસ્ટિક એટલે ઘણા ઘણા બીજવાળા આ ઓવરી હોય, તો મોર્ફોલોજીકલી પીસીઓ ઓવરી, પીસીઓ આવો શબ્દ છે, તો પીસીઓ હોય તો અમને ટ્રીટમેન્ટ જુદી રીતે એમને કરવું પડે. ઓફકોર્સ ટ્રીટમેન્ટમાં હું થોડી વાર પછી કહીશ. પછી ભલે આ લોકોને ટ્રીટમેન્ટ થયા પછી બાળક થાય, આ લોકોને બાળક થવાની તકલીફ ઘણી થઈ જાય, કોઈને ફટલીશી થઈ જાય પણ કોઈને નીક થાય તો એને ડૉક્ટરની મદદ લાગીને ટેસ્ટ ટ્યુબ બેબી સુધી જવું પડે. તો આ છે પોલિસિસ્ટિક ઓવરી એટ યંગ એજ. પણ ઓલ્ડ એજ આફ્ટર ધ એજ ઓફ 35 કન્ટિન્યુઅસલી 3-3 મહિને જ્યારે માસિક મોડું આવે તો એન્ડોમેટ્રલ હાઇપરપ્લાઝિયા થઈ જાય, એનો મતલબ છે કોથળીના પડમાં સોજો આવી જાય, તો આવા સ્ત્રીયા કેન્સરની એન્ડોમેટ્રલ એટલે ગર્ભાશયને અંદરનો કેન્સરનો શિકાર થઈ જાય. આવા સ્ત્રીયા સ્થૂળ હોવાથી ઓબેસિટીના પ્રોબ્લેમ્સ આ લોકોને આવી જાય, બેરિયાટ્રિક સર્જરી કેટલાક લોકોને લાગે, હાઇપરટેન્શન થઈ જાય, ડાયાબિટીસ થઈ જાય, અને આ લોકોને લાઈફ સ્પેન પણ શોર્ટ થઈ જાય. સો ધીઝ આર ઓલ પ્રોબ્લેમ્સ ઓફ પોલિસિસ્ટિક ઓવરી. વેલ, તમે પ્રોબ્લેમ્સ તો જણાવી દીધી, હવે એના સોલ્યુશન શું છે, ટ્રીટમેન્ટ શું છે? સો ફર્સ્ટલી એડોલેસન્ટ એજમાં, કોઈ પણ એજમાં લાઇફસ્ટાઈલ મેનેજમેન્ટ કરવું છે. સો એડોલેસન્ટ યંગ સ્ત્રીઓને જોઈએ કે ફર્સ્ટ એ લોકોને રનર, હું તો બોલું બધાને રનર થવાનું. અમે દર રવિવારે પોલિસિસ્ટિક ઓવરીના છોકરીઓને લઈને અમે રન કરતા છીએ, પણ રનિંગ કરીએ, હવે ગરબાના દિવસ આવ્યા છો તો ગરબા રોજ 2-2 કલાક નાચો તો વજન ઓછું થઈ જાય. સો રનિંગ
ડાન્સિંગ કરવાનું, ઝુમ્બા કરવાનું, અથવા જીમ કરવાનું, સ્વિમ કરવાનું, ધીઝ આર ઓલ એક્ટિવ સ્પોર્ટ્સ છે, આ કરવું જરૂરી છે. પછી ડાયટમાં તમારે પીઝા, પાસ્તા, બર્ગર આ બધું અવોઇડ કરીને, ચીઝ અવોઇડ કરીને, તેલ ઘી અવોઇડ કરીને, તમને ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ, સૂપ્સ એન્ડ સલાડ્સ આ ડાયટ કરવાનું, અને 2 ચમચી તેલમાં સવાર સાંજેનું દંડન કરવાનું. આ છોકરીઓનો અમે કરીએ. તો ડાયટ એન્ડ એક્સરસાઇઝ મેઇન આપીએ. પછી આ લોકોને માસિક રેગ્યુલર કરવા માટેની ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ, જેમાં એન્ડ્રોજન ઓછું કરવાની દવા હોય, તો એવી રીતે અમે દવા 9-35 વગેરે એવી દવા અમને આપે, તાકી એમનો એન્ડ્રોજન ઓછું થાય, ત્યારે રૂમાટી પણ ઓછી થઈ જાય અને ખીલ પણ ઓછી જાય. તો આ રેગ્યુલર, સો ડાયટ, એક્સરસાઇઝ અને ઓસી પિલ્સ, પિલ્સ આ દવાથી આ લોકોનો રેગ્યુલર થઈ જાય, માસિક પણ રેગ્યુલર થઈ જાય, ખીલ પણ ઉઠી જઈ જાય, વાળ પણ ઓછા થઈ જાય. વાળ આવેલા જ હોય તો પછી અમે એને લેઝર ટ્રીટમેન્ટ કરીએ. આ છે યંગ પેશન્ટ. બટ મિડલ એજમાં જે હોય, મિડલ એજની જે છોકરીઓ જેને બાળક નથી થતા, એમને બાળક પહેલાં અમે લાઇફસ્ટાઈલ એડજસ્ટમેન્ટ આપીએ, રનિંગ કરાવે, વજન ઓછું કરાવે, BMI લેસ ધેન 30 કરાવે. આ લેસ ધેન 30 કરાવે, ઓવ્યુલેશન ઇન્ડક્શનની ગોળીઓ આપે, ક્લોમિફિન સાઇટ્રેટ છે, લેટ્રોઝોલ છે, ક્યારેક તેમાંથી ન થાય તો અમે ગોનેડોટ્રોપિન ઇન્જેક્શન આપીએ. હોર્મોન્સમાં ઇન્જેક્શનથી બંને બાજુમાં બીજ તૈયાર થઈ જાય, પછી IUI પ્રકૃતિથી બાળક થઈ જાય, અથવા ક્યારેક ક્યારેક 3-4 વર્ષ નથી જ થતા હોય તો અમે ટેસ્ટ્યુબ બેબી પદ્ધતિથી આ લોકોને બાળક આપીએ. પણ આવા સ્ત્રીઓનો ફાયદો એક છે, ટેસ્ટ્યુબ બેબીથી બાળક થવાનો ચાન્સ 80% છે, અને ઘણા બધા બાળકો થઈ જાય, કેમ કે ઘણા બીજ નીકળે, ઘણા સ્પોર્મથી ઘણા બાળકો તૈયાર થઈ જાય. પછી ફ્રીઝિંગ કરી નાખે, અને પછી ફ્રોઝન બાળક દર મહિને 2-3 નાખે તો બાળક થઈ જ જાય. પણ માત્ર આ બધાને લાઇફસ્ટાઈલ ચેન્જ ઇઝ નંબર વન. ઓકે. એન્ડ ઓલ્ડ એજમાં પહેલાં તો લાઇફસ્ટાઈલ આવી જ જાય, રનિંગ કરવાનું, એક્સરસાઇઝ કરવાનું, સ્વિમિંગ કરવાનું, ડાયટ કરવાનું, તો તેમને ડાયાબિટીસમાં પણ મદદ થઈ જાય, બ્લડ પ્રેશરમાં પણ મદદ થાય, સ્થૂળતામાં પણ મદદ થઈ જાય. પણ સાથે સાથે પછી એને ક્યારેક ક્યારેક હિસ્ટોસ્કોપી કરીને ગર્ભાશયની અંદર ચેક કરવામાં આવે, ક્યુરેટિંગ કરવામાં આવે, અને ચેક કરવામાં આવે કે કેન્સર તો નથી ને. અને પછી આ લોકોને તે વખતે પણ હોર્મોનલ ટેબ્લેટ રેગ્યુલર આપીને એન્ડોમેટ્રિયલ હાઇપોપ્લાઝિયાની દવા દે, તો પ્રોજેસ્ટ્રોનની દવા આપીને આ લોકોને કેન્સર ના થવા દે, એવી રીતે આ ટ્રીટમેન્ટ હોય. વેલ, તો બહુ સંક્ષિપ્તમાં પણ બહુ જ બ્રીફલી જેમણે માહિતી આપી એવા ડૉક્ટર પૂર્ણિમા નાટકર્ણી, જેમને આ તબક્કે પણ જો તમે આ સબ્જેક્ટને લઈને પણ જો મળવા માંગતા હો તો ડેફિનેટલી મેમ તમારી પાસે જાણવા માંગીએ છીએ કે તમને કેવી રીતે કોન્ટેક્ટ કરી શકાય, ક્યાં મળી શકાય. જો મારા 6 હોસ્પિટલ છે. કિલાપારડીમાં નાટકર્ણી હોસ્પિટલ ટેસ્ટ બેબી સેન્ટર છે, આ નેશનલ હાઈવે 8 પર જ છે, કિલાપારડી. બીજું છે વાપીમાં 21st Century હોસ્પિટલ અને ઇવાકેર ફર્ટિલિટી સેન્ટર, એ વાપીમાં છે, એ પણ હાઈવે પર જ હોસ્પિટલ છે. ત્રીજું હોસ્પિટલ છે વલસાડમાં, એ સ્ટેશન પાસે જ છે, એમનું નામ 21st Century હોસ્પિટલ છે. ચોથું હોસ્પિટલ સુરત સ્ટેશન પર 21st Century હોસ્પિટલ ટેસ્ટ બેબી સેન્ટર છે. અને પાંચવું હોસ્પિટલ નિમાયા વુમન્સ હોસ્પિટલ મજુરા ગેટ સુરતમાં છે. હું શનિવારે અને બુધવારે સુરતમાં મળું છું, બાકી 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં વાપી વલસાડમાં. તો ડેફિનેટલી તમે કોન્ટેક્ટ કરી શકો છો મેમનો, અને મેમને વધારે ક્વેરી માટે મળી શકો છો આ બધી જ હોસ્પિટલ્સ પર, અને એકવાર અપોઇન્ટમેન્ટ લઈને મળવાનું રાખશો તો તમારી મુલાકાત અવશ્ય રીતે થશે. ફરી મળીશું આજ રીતે ખબર છે .com પર એક નવી માહિતી લઈને. ત્યાં સુધી અમને આભાર છે. થેન્ક યુ સો મચ. નમસ્તે.